વાત કરીએ રોકડની રામાયણની રાવની, તો એટીએમમાં પૈસા ન હોવાની લોકોએ ફરિયાદ ઉઠાવી છે અને ફરિયાદ બાદ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યો હતો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા. એટીએમમાં પૈસા ન હોવાની લોકો સતત ફરિયાદ કરી રહ્યા હતા, રાવ કરી રહ્યા હતા અને આ મામલે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યો. અલગ અલગ એટીએમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કેશલેસ ઇકોનોમીની વાત થઈ રહી છે પરંતુ એટીએમમાં જ પૈસા ન હોવાની લોકો ફરિયાદ ઉઠાવી રહ્યા છે. વડોદરા અને રાજકોટમાં પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યો હતો. તો અલગ અલગ એટીએમમાં પૈસા ન મળતા લોકો ફરિયાદ કરી રહ્યા છે. આંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે અને રાજકોટથી હરીન માત્રાવાડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. જી કીર્તેશ, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યો છે, એટીએમમાં પૈસા ન હોવાની ફરિયાદને લઈને શું સામે આવ્યું છે? ચોક્કસ બને, દિવાળીનું જે રીતે 5 દિવસનું મિનિ વેકેશન શરૂ થતાની સાથે જ રોકડની રામાયણ શરૂ થઈ ગઈ હતી. જોકે આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર છે અને હજુ પણ સોમવારે સાંજ બપોર બાદ આ તમામ એટીએમોમાં પૈસા રિફિલ કરવામાં આવશે. ત્યારબાદ જ લોકોને પૈસા મળશે. રિયાલિટી સુરતમાં ચેક કરી તો 70% કરતાં વધુ એટીએમોમાં પૈસા નથી તેવી જાણકારી મળી હતી. આપણે સુરતના અડાજણ વિસ્તારના એક એટીએમ પર પહોંચ્યા છે. આપણે અહીંયા સ્થાનિક યુવાનો છે, એમને પૂછવાનો પ્રયાસ કરીશું. ભાઈ, એટીએમમાં કેશ વિથડ્રોલ કરવા આવ્યા છો, શું પરિસ્થિતિ છે? અત્યારે આમાં કેશ નથી, અમે બીજી 2-3 બેન ફરીને આવ્યા, અહીંયા પણ પૈસા નથી. સવારથી કેટલા એટીએમ ફરીને અહીંયા આવ્યા છો? 2 એટીએમ ફર્યા છે, ત્રીજું છે, તો અહીંયા પણ કેશ નથી આ એટીએમમાં પણ. ચોક્કસ, આપ શું કહેશો? અમે હવે ટ્રાવેલિંગ કરવા માંગીએ છીએ ને અમને કેશની જરૂર છે, તો વચ્ચે રસ્તા બધા કે બધી જગ્યાએ કાર્ડ તો એક્સેપ્ટ થાય નહીં, તો વી ડેસ્પરેટલી વોન્ટ કેશ, પણ હવે કશે પણ કેશ મળતો નથી, તો એના લીધે પ્રોબ્લેમ તો થાય છે અમને. એટલે ચોક્કસપણે કહી શકાય કે સુરતના 70-80% એટીએમમાં હાલ કેશ નથી. જો કે દિવાળીને દિવસથી જ આ રામાયણ શરૂ થઈ હતી, હજુ પણ આ એટીએમમાં કેશ મળવા હજુ પણ 2 દિવસ લાગશે. કારણ કે સોમવારે બપોર બાદ આ તમામ એટીએમોમાં કેશ રિફિલ કરવાની કામગીરી શરૂ થશે. એટલે કહી શકાય કે ચોક્કસ મંગળવાર બાદ જ લોકોને કેશ મળશે. પણ અત્યારે જે રીતે દિવાળી હતી અને ત્યારબાદ શનિ રવિનું જે મિની વેકેશન છે, અત્યારે સૌથી વધુ કેશની લોકોને પૈસાની જરૂર છે. ત્યારે એટીએમમાં પૈસા નથી નીકળતા. કહી શકાય કે સુરતના 70% એટીએમઓ અત્યારે ખાલી ખમ જોવા મળી રહ્યા છે. જી ચોક્કસ કીર્તેશ, રાજકોટથી હરીન માત્રાવાડે આપણી સાથે જોડાઈ ગયા છે. હરીન, નોટબંધીના સમયે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી, 2 વર્ષ બાદ પણ હજુ લોકો ફરિયાદ કરી રહ્યા છે, શું સામે આવ્યું છે? જી ચોક્કસ, નોટબંધીના 2 વર્ષ બાદ પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે અને અત્યારે તહેવારનો માહોલ છે. રંગીલા રાજકોટવાસીઓ અત્યારે મોસ્ટ ઓફ તો બહારગામ વયા ગયા હોય છે, પરંતુ એટીએમમાં કઈ રહી સ્થિતિ છે તેની આપણે રિયાલિટી ચેક કરશું. અત્યારે આપણે એસબીઆઈના એટીએમમાં છે અને આ એટીએમ યાજ્ઞિક રૂપ આવેલો છે. હું મારા ખુદના એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરીશ, તો આપ જે રીતે દ્રશ્યોમાં જોશો તો આપણે તેની પ્રોસેસ કરશું અને આ એટીએમમાં પૈસા મળે છે કે કેમ તે આપણે જોવાનો પ્રયાસ કરીશું. અત્યારે આપણે જે છે મારા જ પોતાના એટીએમ કાર્ડમાંથી આપણે પૈસા ઉપાડવાનો પ્રયાસ કરીશું અને આ એટીએમમાં રૂપિયા છે અને આપણે જે 1000 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો તે આપણને અત્યારે છે આ એટીએમમાંથી મળી ચૂક્યા છે. આપ જોઈ શકશો કે એટીએમમાં રૂપિયા છે. રાજકોટના મોટાભાગના એટીએમમાં અત્યારે રૂપિયા પ્રાપ્ત થઈ રહ્યા છે. થોડા ઘણા એટીએમ છે કે જ્યાંથી રૂપિયા નથી મળી રહી તેવી ગ્રાહકોની ફરિયાદ આવે છે, પરંતુ ખાસ કરીને ભલે તહેવારનો સમય હોય પરંતુ રાજકોટના મોટાભાગના એટીએમોમાં અત્યારે રૂપિયા મળી રહ્યા છે. જી જી, માફ કરશો હરીન, હરીન આપને એસબીઆઈના અકાઉન્ટમાં એસબીઆઈના એટીએમમાં પૈસા મળ્યા છે, પરંતુ એવા કયા એટીએમ છે, રાજકોટના કયા વિસ્તારો છે જ્યાં એટીએમમાં હજુ પણ પૈસાની ઘટ જોવા મળી રહી છે? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો અન્ય દૂરના જે વિસ્તાર આવેલા છે, જંગલેશ્વર વિસ્તાર છે, મૌડી વિસ્તાર છે, આ તમામ વિસ્તારના એટીએમોમાંથી ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદ આવી રહી છે, ગ્રાહકોની ફરિયાદ આવી રહી છે કે તેમને છેલ્લા 3 દિવસથી રૂપિયા નથી મળી રહ્યા, છતાં પણ બેંક દ્વારા નાણાં જમા કરવામાં નથી આવી રહ્યા. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પોસ્ટ વિસ્તાર છે, મુખ્ય વિસ્તારો છે, ત્યાં મોટાભાગના એટીએમઓ છે અત્યારે કાર્યરત છે અને લોકોને દૂર દૂરથી જે આવા વિસ્તારો છે ત્યાં નાણાં ઉપાડવા આવવું પડી રહ્યું છે. જી
જી હરે, અને બેંકો શું કહી રહી છે, કેટલા દિવસોમાં બેંક નાણાંનો પ્રવાહ યથાવત રાખવામાં આવશે? ચોક્કસ, કેમ કે જે રીતે દિવાળી અને બેસ્ત વર્ષની જે રીતે બેંકમાં રજા હતી, પરંતુ ગઈકાલે બેંક છે તે ચાલુ હતી, તેને કારણે ક્યાંક ને ક્યાંક જે પણ વિસ્તારોમાં જે નાણાંની અછત હતી તેને પૂરી કરી દેવામાં આવી છે. જે પણ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે દૂરના વિસ્તારો હતા ત્યાં આજે પણ અત્યારે ગ્રાહકો છે તે લાઈનો લગાવીને ઊભા હોય છે અને બેંકમાંથી પૈસા ઉપાડવા, જે એટીએમમાંથી પૈસા ઉપાડતા હોય છે. પરંતુ જે મુખ્ય વિસ્તારો છે ત્યાં અત્યારે એવી કોઈ હાલાકી જોવા નથી મળી રહી, કેમ કે જે રીતે ગઈકાલે બેંક ચાલુ હતી તેને કારણે તમામ એટીએમ છે તેમાં પૈસા ભરી દેવામાં આવ્યા. જી હરેન, આભાર આપનો તમામ માહિતી માટે. કીર્તેશ, આપનો પણ આભાર સમગ્ર માહિતી માટે.